નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી અમારા સંવાદદાતા નાગેશ્વર સેન સાથે. દાહોદ શહેરના દર્પણ રોડ ઉપર આવેલી દર્પણ હોસ્પિટલમાં મોડી રાત્રે લાગી આગ. આગ લાગતા અફડાતફડીનો માહોલ. સદનસીબે કોઈ જાનહાની કે ઈજા નહીં. દાહોદ શહેરના દર્પણ રોડ ઉપર આવેલી દર્પણ હોસ્પિટલમાં મોડી રાત્રે અચાનક લાઇટના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ દાહોદ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે હોસ્પિટલમાં દાખલ દર્દીને ઉપરના ભાગે ખસેડી દેવામાં આવ્યો હતો. તેમજ સમય સૂચકતા વાપરી હોસ્પિટલનો સ્ટાફ પણ બહાર આવી જતા સદનસીબે કોઈ જાનહાની કે ઈજા થવાની નહોતી પામી. બનાવની જાણ વાયુ વેગે પ્રસરી જતા લોક ટોળા હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. તો ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ ચેનલ. દર્પણ ટોકીજ રોડ પર સ્થિત દર્પણ હોસ્પિટલમાં લાઇટના પેનલ બોર્ડમાં આગ લાગવાનો કોલ દાહોદ ફાયર બ્રિગેડને મળેલ. દાહોદ ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક દર્પણ હોસ્પિટલમાં પહોંચી લાઇટના પેનલ બોર્ડમાં લાગેલ આગને ઓલવી હોસ્પિટલ ચેક કરતા હોસ્પિટલમાં માત્ર એક પેશન્ટ ઉપરના ફ્લોર પર દાખલ થયેલ, જેને કોઈપણ પ્રકારની ઈજા કે નુકસાન થયેલ નથી અને તે પેશન્ટ હાલ પણ હોસ્પિટલમાં દાખલ છે.